हेलो विद्यार्थी मित्रों, तमारू स्वागत छे अमारी यूट्यूब चैनल स्काय ऑफ एजुकेशन। आजे हूँ तमने महत्वना समाचार आपवा जई रह्यो छुं, कारण के रिपीटर विद्यार्थियों ने मास प्रमोशन मळवानी पूरी पूरी संभावना छे। ते कई रीते मास प्रमोशन मळशे ते मैं आगल विडियो में जणाव्युं छे, तो आपणे विडियो नी शरूआत करी लईए। विद्यार्थी मित्रों, एक महत्वना समाचार मळी रह्या छे। अमदावाद में रिपीटर विद्यार्थियों मास प्रमोशन माटे आवेदन पत्र आप्युं छे। विद्यार्थी मित्रों, आजे गुजरात में कोरोना 550 પણ નીચા કેસ આવી રહ્યા છે અને તે સતત ઘટી રહ્યા છે, પરંતુ જો ગુજરાત સરકાર પરીક્ષા લેવાનું વિચારે તો તે લગભગ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ધોરણ 10 નું રિઝલ્ટ હજુ 20 દિવસ પછી વિદ્યાર્થીઓને મળશે। ધોરણ 12 નું રિઝલ્ટ કઈ રીતે બનશે તે હજુ નક્કી જ નથી થયું, તો રિઝલ્ટ ક્યારે આવશે તે દરેક વિદ્યાર્થી પૂછી રહ્યા છે। ધોરણ 12 નું રિઝલ્ટ આવશે, પરંતુ હજી તે કઈ રીતે બનશે તે નક્કી થશે। પછી બધો ડેટા વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને પછી વિદ્યાર્થીઓના હાથમાં ધોરણ 12 નું રિઝલ્ટ આવશે, તો આમાં લગભગ 1 થી 2 મહિનાનો સમય લાગશે। જો રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેશે તો 2 થી 3.5 મહિના તે પ્રક્રિયા ચાલે, કારણ કે પહેલાં તો તે એસઓપી જાહેર કરશે, પછી ટાઈમ ટેબલ જાહેર કરશે, પરીક્ષા લેશે, રિઝલ્ટ આવશે, તો આમાં લાંબો સમય જાય અને આમ થાય તો રિપીટર વિદ્યાર્થીઓ આગળ ક્યારે ભણશે તેનું શું? વળી તેમને કોરોનાનો પણ ડર છે, તેમની મુશ્કેલીમાં પણ ન મૂકી શકાય, એટલે 90% સંભાવના છે કે રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળી જાય। પરીક્ષા લેવાની કોઈ પણ સંભાવના બનતી નથી, અને બને તો તે પણ ઓનલાઈન જે વિકલ્પ સ્વરૂપે હોય, પણ તે શક્ય નથી। તેથી માસ પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે। દિવ્ય ભાસ્કરના તાજા સમાચાર આવ્યા છે, તે પણ આપણે જોઈ લઈએ જેથી તમે નિશ્ચિત થઈ જાઓ। દિવ્ય ભાસ્કર દ્વારા આ આપણને સમાચાર 2 દિવસ પહેલાં મળ્યા છે કે વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે DEO કચેરીને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા છે। તો DEO કચેરીએ જઈને વિદ્યાર્થીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા છે કે અમને પણ માસ પ્રમોશન આપો, કાં તો ઓનલાઈન એક્ઝામ લેવડાવો, ઓફલાઈન એક્ઝામ અમે આપીશું નહીં, કારણ કે અમને પણ કોરોનાનો ડર છે। મહામારીના સમયમાં પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવા માટે વિદ્યાર્થીઓએ DEOને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તેમની પરીક્ષા લેવામાં આવશે ત્યારે રિપીટરોને માસ પ્રમોશન આપવાનો વિવાદ વધતા માંડ્યો છે। થોડા દિવસ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે DEO કચેરીએ કચેરી ખાતે બેનરો સાથે પરીક્ષા રદ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે DEOને આવેદનપત્ર પણ આપ્યું હતું, જેમાં માસ પ્રમોશનની માંગ કરી હતી। 25 જેટલા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। હા મિત્રો, તો 25 જેટલા વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા। આજે 25 થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો। વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, તો અમને પણ આપો। જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં? શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો, અમે પણ વિદ્યાર્થી જ છે। હાલની પરિસ્થિતિમાં ઓફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ, અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યા, અમારી ઓનલાઈન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ। સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે, તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ બધી વાત વિદ્યાર્થીઓએ કલેક્ટર ઓફિસમાં જઈને, કલેક્ટર કચેરીમાં જઈને કહી છે। 4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માંગ। આપણા ગુજરાતમાં 4.91 લાખ રિપીટરો છે, જે ધોરણ 10 અને ધોરણ 12માંથી છે। બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ વિદ્યાર્થીઓ રિપીટરો છે, જ્યારે ધોરણ 12 સાયન્સમાં 32,400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97,000 જેટલા રિપીટર્સ વિદ્યાર્થીઓ નોંધાયા હતા। સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી, પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી કે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે। શિક્ષણ મંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી, જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આધારે લેવાશે। યુથ કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે। ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે।
ત્યારે રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય ના લેવાતા વિવાદ વધ્યો છે। યુથ કોંગ્રેસ દ્વારા પણ ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં યોજવા માટે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું છે। રિપીટર વિદ્યાર્થીઓ પાસે કોરોના પ્રૂફ કવચ કુંડળ છે અને ભવિષ્યમાં શિક્ષણની નવી નીતિ પ્રમાણે ધોરણ 10નું બોર્ડ નીકળી જાય છે માટે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે। विद्यार्थी मित्रों, जो तमे आवी एजुकेशन अपडेट मेलवा मांगता हो तो अमारी चैनल ने सब्सक्राइब करी लो, कारण के जेवी एजुकेशन रिलेटेड कोई अपडेट आवशे तो तरत ज तेनो वीडियो तमने आ चैनल उपर जोवा मळशे। तो विद्यार्थी मित्रों, निश्चित थई जाओ, कारण के तमारो निर्णय पण जल्दी ज आवशे, कारण के गुजरात सरकार हवे घणो समय लई शकशे नहीं।